दिवस निमित्ते पोलीस हेडक्वार्टर पश्चिम कच्छ भूज द्वारा जिल्लानी शाळाओ वच्चे इंटर स्कूल बैंड स्पर्धानुं आयोजन करायुं। 31 ઓક્ટોબરના દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને પોલીસ હેડક્વાર્ટર પશ્ચિમ કચ્છ ભુજ ખાતે પોલીસ વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કચ્છ જિલ્લાની શાળાઓ વચ્ચે ઇન્ટર સ્કૂલ બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને આ ઇન્ટર સ્કૂલ બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કચ્છ પશ્ચિમ કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાની શાળાઓને પણ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું હતું જેમાં 5 સ્કૂલના નામોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાંથી આજે આ સ્પર્ધામાં 3 શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ભુજની સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મુંદ્રાની અદાણી પબ્લિક સ્કૂલ અને ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલે ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં 3 શાળાઓની બેન્ડ પાર્ટી દ્વારા વારાફરતી પોતાનું પર્ફોમન્સ આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બેન્ડના વિવિધ વાજિંત્રોને તાલબદ્ધ રીતે વગાડીને ખૂબ સારું પર્ફોમન્સ આપવામાં આવ્યું હતું। બેન્ડ પાર્ટી દ્વારા ડ્રમ બેક પેપર વાજિંત્રો દ્વારા પોતાની રચના રજૂ કરવામાં આવી હતી જેમાં કન્યા બેન્ડ પાર્ટીની કેટેગરીમાં ભુજની સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયનો પ્રથમ ક્રમાંક જ્યારે કુમાર બેન્ડ પાર્ટીની કેટેગરીમાં ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલનો પ્રથમ ક્રમાંક આવ્યો હતો। બંને ટીમોને પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી ઉપરાંત અદાણી પબ્લિક સ્કૂલને આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું। આ બંને ટીમો હવે સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે અને તેમાંથી જે ટીમ જીતશે તે 31 ઓક્ટોબરના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પર્ફોમન્સ આપશે।